નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનો હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ છે ધોરણ 3 વિષય ગણિત ગમત. એમાં આજે આપણે નવું પ્રકરણ 1 શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 7, સમય વહી જાય છે. બરાબર, સમય તો દરેકને ખબર હશે કે સમય કોને કહેવાય. આપણે ઘડિયાળ પહેરીએ છીએ તો શાના માટે જોઈએ છે? સમય જોવા, ટાઈમ જોવા. બરાબર, તો સમય વહી જાય છે. વહી જાય એટલે કે જતો રહે છે. તો બાળમિત્રો, આપણે આજે આ પ્રકરણમાં સમય વહી જાય છે એનો થોડો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પાછળના અભ્યાસમાં તમારે ઘડિયાળ કેવી રીતના જોવી એનો પણ આપણે અભ્યાસ કરીશું. એના પહેલાં આપણે થોડો આ થિયરિકલ જે અભ્યાસ છે એના વિશે જોઈ લઈએ. તો જુઓ બાળમિત્રો, પ્રકરણ 7માં સમય વહી જાય છે એટલે કે સમય જતો રહે છે, આગળ વધે છે. ઉલટો સુલટો સમય, ઉલટા સુલટા સમયની અહીંયા એક નાની એવી ચિત્ર વાર્તા આપી છે. બરાબર, અને અંદર તેમાં જુઓ તમે, અહીંયા આગળ વાર્તા પણ લખેલી છે. એ વાર્તામાં ઉલટ સુલટ થઈ ગયું છે. બરાબર, સૂર્ય આથમે, જ્યારે સૂર્ય આથમે, સૂર્ય આથમે છે ત્યારે સુમન જાગે છે. આથમવું એટલે કે સૂર્ય ડૂબે છે, એની ઘરે જતો રહે છે અંધારું થવાનો સમય, એને આથમવું કહેવાય. તો આથમે ત્યારે ઉઠે કે ઉગે ત્યારે ઉઠે, એટલે આ ઊંધું થઈ ગયું છે, ઉલટું થઈ ગયું છે. બરાબર, તો અહીંયા આગળ આપણે આ ઉલટું છે જે શબ્દ આથમે છે એ ઊંધો છે લખેલો, એને બદલે શું લખવાનું છે આપણે ખાલી જગ્યામાં? ઉગે છે, જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે સુમન જાગે છે. બરાબર, અહીંયા આગળ ચિત્રમાં પણ તમને દેખાતું હશે, જો ફરતે ચિત્ર છે. બરાબર, તો એમાં જ્યારે સુમન જાગે છે ત્યારે સૂર્ય ઉગેલો હોય છે, આથમ તો હોતો નથી. સૂર્ય ઉગે એટલે કેવી સુંદર સાંજ પડે કે સવાર પડે, તો અજવાળું થાય એટલે આપણે એને સવાર કહેવાય. કેવી સુંદર સવાર, જે સાંજ લખ્યું છે તેના ઉપર તમારે ચેકો મારવાનો છે. બરાબર, જે આ લાલ રંગના અક્ષરો છે એ બધા ઊંધા અક્ષરો છે, એટલે એના બદલે આપણે સાચો અક્ષર લખવાનો છે, સાચો શબ્દ લખવાનો છે. તે ઝડપથી 2 કલાકમાં પોતાનું મોં ધોવે છે. હવે બાળમિત્રો, અહીંયા આગળ મોં ધોતા 2 કલાક થાય ના થાય, એટલે આ 2 કલાક થાય નહીં, એના બદલે શું આવે? 2 મિનિટ. બરાબર, એટલે કલાક ઉપર આપણે ચેકો મારવાનો છે અને ખાલી જગ્યામાં શું લખવાનું છે? મિનિટમાં, 2 મિનિટમાં પોતાનું મોં ધોવે છે અને ઝડપથી બહાર દોડી જાય છે. બરાબર, તે સીધી જ પક્ષીઓના માળા તરફ જાય છે. તે છેલ્લા થોડાક મહિનાઓથી ખાલી જગ્યા ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે. મહિનાઓથી કે દિવસોથી, બરાબર, ઈંડામાંથી બચ્ચું બહાર નીકળતા મહિનાઓ થઈ જાય નહીં, ઘણા બધા દિવસો આવે. બરાબર, એટલે મહિના ઉપર તમારે ચેકો મારવાનો અને ખાલી જગ્યામાં શું લખવાનું? દિવસો. તે છેલ્લા થોડાક દિવસોથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે. તે તેમાંથી એટલે કે ઈંડામાંથી બચ્ચું બહાર આવે તેની રાહ જોતી હતી. રોજ સવાર પડે અને તેના ઘર પાસે ઝાડ ઉપર ઈંડા મૂક્યા હશે કોઈ પક્ષીએ, તો રોજ સવારે ઉઠીને ત્યાં પહોંચી જાય છે કે એમાંથી બચ્ચું બહાર આવ્યું તેવું જોવા માટે. પરંતુ એક અઠવાડિયામાં, બરાબર, આ અઠવાડિયામાં એ લાલ રંગનો એટલે કે ઊંધો શબ્દ છે, તો એની જગ્યાએ આપણે કયો લખવાનો છે? એક ક્ષણ. પોતાની આંખોનો પલકારો મારે તે પહેલાં, આંખોનો પલકારો મારતા એક અઠવાડિયું થાય બાળમિત્રો? ના થાય. બરાબર, આંખો ખુલ્લી હોય ને આંખો થોડીક બંધ કરતા એક મહિનો, એક અઠવાડિયું થાય? ના થાય. એક ક્ષણ, એક સેકન્ડ, ક્ષણ એટલે કે સેકન્ડ, પળ પણ તેને કહી શકાય. બરાબર, પોતાની આંખનો પલકારો એને એક ક્ષણમાં મારે તે પહેલાં એક બિલાડી ઝાડ ઉપર કૂદકો મારે છે. પક્ષીની માતા મોટેથી રડે છે. પહેલાં બચ્ચાની માતા હતી, તે રડવા માંડે છે. શા માટે રડે છે? કારણ કે ઝાડ ઉપર એટલે કે પોતાના માળા પાસે એક બિલાડી આવી હતી અને સુમન બિલાડીને ભગાડવા માટે દોડી જાય છે. જ્યારે બિલાડી ઝાડ પરથી કૂદકો મારે છે ત્યારે તે મોટી લીલી કેરી સાથે અથડાય છે. ત્યાં આગળ સુમન ઊભી હતી. બિલાડી ઈંડા ખાવા માટે આવી હતી ત્યારે તે પક્ષીઓના, પક્ષીની જે માં હતી રડે છે એટલે કે મોટેથી
બૂમો પાડે છે, જે અવાજ કરતી એ થોડો મોટો કરે છે. એટલે સુમને ત્યાંથી તે બિલાડીને ભગાડવા માટે બૂમ પાડી. બરાબર, તો જ્યારે બિલાડી કૂદકો મારવા જાય છે ભગાડવા માટે, જ્યારે બૂમ પાડી હતી ત્યારે બિલાડી કૂદકો મારવા જાય છે ત્યારે મોટી લીલી કેરી સાથે અથડાય છે. બરાબર, એટલે એ આંબાનું વૃક્ષ હતું. ચાલો, તો કૂદકો મારતા તે અથડાય તો શું થયું, ધમ એવો અવાજ આવ્યો. અહીંયા આગળ ચિત્રમાં તમને દેખાતું હશે, જુઓ આ બિલાડી અથડાય છે ને કેરી સાથે, અહીંયાથી કૂદકો મારે છે. બરાબર, આ વારાફરતે બધા જ ચિત્રો તમને અહીંયા આગળ બતાવેલા છે. બરાબર, કેવી રીતના વાર્તા બનીએ. બે દિવસમાં તે નીચે પડે છે, ઉપરથી ઝાડ ઉપરથી નીચે પડતા બે દિવસ થાય ના થાય, તો આ દિવસ જે શબ્દ છે એના ઉપર તમારે ચેકો મારવાનો છે. અને બે સેકન્ડ, ઉપરથી નીચે પડવા માટે સેકન્ડ જેટલો સમય લાગે છે. બે સેકન્ડમાં તે નીચે પડે છે. ઓ, કેવું દુઃખદાયક, કેરી હજુ પૂર્ણ રીતે પાકી ન હતી. કાચી કેરી લીલી કેરી હતી એટલે કેવી હતી, કાચી હતી એટલે થોડી કઠણ હોય એટલે વધારે વાગે. ઓ, કેવું દુઃખદાયક, કેરી પણ નીચે પડી, પાકી કેરી હોત તો ખાવાની મજા આવત. મીઠી થવા માટે તેને એક વર્ષની જરૂર હતી. એક વર્ષમાં કેરી પાકે મીઠી થવા માટે, એટલે કાચી કેરી ખાટી હોય મીઠી થવા માટે એક વર્ષ થાય, એટલે કે પાકવા માટે એક વર્ષ થાય ના ત્યાં સુધી તો કેરી બગડી જાય. એટલે પાકવા માટેનો સમય કેટલો હોય, અઠવાડિયાનો. બરાબર, 6 કે 7 દિવસનો સમય હોય, એટલે તેને પાકવા માટે એક અઠવાડિયાની જરૂર હતી. અહીંયા આગળ વર્ષ ઉપર છે કોમારી, ખાલી જગ્યામાં શું લખવાનું, અઠવાડિયાની. બરાબર, અચિંતા સુમનબેનની બૂમ પાડી કે હજુ તું ભૂખી થઈ નથી. સવારે ઉઠી તરત મોઢો ઈન તે ઈંડા જોવા જતી રહી હતી. એટલે એની મમ્મી, એનું નામ શું છે, સુમનની મમ્મી. બરાબર, તો અચિંતા સુમનની બહેને એને રે એની બહેને એને બૂમ પાડી કે હજુ તું ભૂખી થઈ નથી, તારા પેટનું ઘડિયાળ ઊંઘવા ગયું છે એટલે કે તારો સમય નાસ્તાનો સમય થયો નથી એમ કહે છે. આવ અને રાત્રિના ભોજનમાં ગરમા ગરમ ઉપમા જમી લે. અહીંયા આગળ રાત્રિના ભોજનમાં એ શબ્દ ઊંધો લખ્યો છે, એટલે આપણે શું આવે, સવારનો સમય હતો એટલે સવારમાં નાસ્તો હોય. બરાબર, એટલે રાત્રિના ભોજન ઉપર તમારે ચેકો મારવાનો છે અને ખાલી જગ્યામાં નાસ્તો લખવાનો છે. બરાબર, એટલે નાસ્તામાં ગરમા ગરમ ઉપમા જમી લે. ખ્યાલ આવ્યો બાળ મિત્રો, તો અહીંયા આગળ તમને કલાક મહિના સેકન્ડ દિવસ એના વિશે વાર્તાના સ્વરૂપમાં સમજાવ્યું છે. એટલે કોઈ પણ વસ્તુને કેટલો સમય લાગે છે તેના વિશે તમને સમજણ આપી છે. તો એના માટે આપણે બીજું થોડોક આગળ અભ્યાસ કરીએ કે શેમાં મિનિટ લાગે, શેમાં કલાક લાગે, કયું કાર્ય કરવામાં દિવસો મહિના વર્ષ વીતી જાય છે. ચાલો તો આપણે જોઈએ. શું તે રમૂજી ન હતું, રમૂજી એટલે કે આનંદ આવે તેવું, બરાબર, મજા આવે તેવું. હા, તો આ બધું રમૂજી હતી. આગળની વાર્તા કે અઠવાડિયું થાય દિવસો થાય, બરાબર, એટલે બધું રમૂજી હતું. તમે ચોક્કસ અનુમાન કર્યું હશે કે રંગીન શબ્દો ખોટા છે. બરાબર, હા, એ બધા ગુલાબી રંગના જે અક્ષરો હતા એ બધા જ ખોટા હતા. નીચે દર્શાવેલ ખાનામાંથી સાચો શબ્દ પસંદ કરી ખોટા શબ્દની બાજુમાં ખાલી જગ્યામાં લખો. હવે અહીંયા આગળ પણ દિવસો નાસ્તામાં ઉગે છે ક્ષણ એ બધા શબ્દો આપણે આગળ જોઈ લીધા. બરાબર, તો એ પણ આપણે યોગ્ય શબ્દ યોગ્ય જગ્યાએ મૂકી દીધો. હવે આગળ જુઓ તે કેટલો સમય લે છે. તમે કોઈને સ્વેટર ગૂંથતા કે કાપડ વણતા જોયા છે, બરાબર, ઊનમાંથી સ્વેટર બનાવતા કે જોયા છે, તો એક દિવસમાં સ્વેટર બની જાય ના બની જાય. પછી કાપડ બનાવતા જોયા છે દોરામાંથી, હા, તો પણ એમાં પણ દિવસો મહિનાઓનો સમય લાગી જાય છે. અહીંયા આગળ જુઓ કોઈ એક કુંભાર એક માટલું બનાવવા માટે કેટલો સમય લે છે તે જાણવાનો પ્રયત્ન આપણે કરીએ. વળી જો તમે સ્નાન કરવામાં કલાકો કે મિનિટો પણ લેતા હો તો જણાવો. હવે તમે સ્નાન કરતા એટલે કે નાહવા માટે કેટલો સમય લો છો, બરાબર, આખો દિવસ કાઢો છો ના 4 કલાક 5 કલાક 1 કલાક 2 કલાક કેટલો સમય લો છો, મિનિટો લો છો, તે આપણે તમારે જણાવવાનું છે. તમે છેલ્લું સ્નાન કર્યું તેને વર્ષો થયા છે, હા 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 હા, કેમ કીધું, તમે ક્યારે છેલ્લે નાયા, વર્ષો પહેલા ના, એટલે કે આ હસું આવે, હા હા, આપણે તો રોજ નાહીએ છીએ, દિવસમાં 2 વાર પણ નાતા હશું. બરાબર, એટલે છેલ્લે સ્નાન કર્યું એમાં વર્ષો થાય નહીં, રોજે રોજ દિવસમાં 2 વખત આપણે સ્નાન કરતા હોઈએ છીએ. એવી ઘણી બધી જુદી જુદી વસ્તુઓ વિશે વિચારો કે જેઓ જુદો જુદો સમય લેતી હોય.
અહીંયા આગળ નીચે એક કોષ્ટક આપેલો છે, જેટલો લાંબો બનાવવો હોય એટલો તમે બનાવી શકો છો, બરાબર. અહીંયા આગળ પુસ્તકમાં જેટલી જગ્યા હતી એટલા 6 કે 7 તમને વાક્યો આપેલા છે, બરાબર. તો એ વાક્યો કેટલો સમય લે છે એ આપણે જોઈએ, કે મિનિટોમાં કયું કાર્ય થાય, કલાકોમાં કેટલો કયું કાર્ય થાય, દિવસો માટે કયું કાર્ય થાય એ આપણે અહીંયા આગળ જોવાનું છે. તો સ્નાન કરવામાં ઓછામાં ઓછી 15 કે 20 મિનિટ થાય, એનાથી વધારે થાય નહીં. ત્યાર પછી દૂધ ઉકાળવું, બરાબર. આપણે દૂધ લાવ્યા હોય તો તેને ગરમ કરીને ઉકળીને ઉભરો આવે ત્યાં સુધી 1 સેકન્ડ, 1 દિવસ, મહિનાઓ, કયો સમય થાય, કલાક થાય, ના થાય, ઘણું બધું દૂધ હોય તો 1 કલાક થાય, અથવા તો દૂધપાક બનાવવાનો હોય તો કલાક થાય, પણ ફક્ત દૂધ ગરમ કરવાનું હોય ને ઉકાળવાનું હોય તો મિનિટો લાગે છે. બહુ તો 25 મિનિટ અથવા 30 મિનિટ જેટલો સમય લાગે છે. બાળમિત્રો, ખ્યાલ ના આવતો હોય તો ઘડિયાળ તમારે પાસે રાખવાની દૂધ ગરમ કરતી વખતે, તમને ખબર પડી જાય કે કેટલી મિનિટ થઈ, બરાબર. પછી જમવામાં, તો જમવામાં પણ કલાક થાય નહીં, 10 કે 15 મિનિટ થાય. પછી બૂટ મોજા પહેરવામાં, તો બૂટ મોજા પહેરવામાં તમે કેટલો સમય લો છો, કેટલી મિનિટ લાગે છે, 5 કે 6 મિનિટ લાગે, એનાથી વધારે થાય નહીં. ઘણા વિદ્યાર્થીઓ હોશિયાર હોય, ફટાફટ કામ કરે એવા હોય તો 3-4 મિનિટમાં પણ બૂટ પહેરી લેતા હોય છે, બરાબર, બૂટને મોજા બંને. ત્યાર પછી મમ્મી રોટલી બનાવવામાં જે સમય લે છે તે પણ મિનિટોમાં આવે, 15 થી 20 મિનિટમાં પણ રોટલી થઈ જાય છે. માથું ઓળવામાં એ પણ 5 થી 10 મિનિટનો સમય થાય છે. બ્રશ કરવામાં પણ મિનિટોમાં થઈ જાય છે. ઘરથી શાળાએ જવા પણ મિનિટોનો સમય લાગે છે. જો દૂર ઘર હોય તો 1/2 કલાક એટલે કે 30 મિનિટ અથવા તો 25 કે 20 મિનિટમાં તમે ઘરેથી શાળાએ પહોંચી જતા હો છો. ત્યાર પછી કલાકો લાગે છે, તો કયા કાર્યમાં કલાકો લાગે છે, તો શર્ટ સીવામાં 2 થી 3 કલાક જેટલો સમય જતો હોય છે. પછી દહીં જામવામાં, દૂધમાંથી દહીં બનાવવું હોય તો એમાં પણ કલાકો લાગે છે, 2 થી 3 કલાક અથવા તો 4 થી 5 કલાક, એ પણ વાતાવરણને અનુકૂળ હોય એટલો સમય લે છે. ઠંડુ વાતાવરણ હોય તો 1-2 કલાક વધારે લાગે છે. શાળાનો 1 દિવસ એ પણ કલાકોમાં હોય છે. તમે 11 થી 5નો જે શાળાનો સમય હોય છે એ કલાકોમાં હોય છે, બરાબર, આખો દિવસ શાળાએ રોકાતા નથી. ત્યાર પછી રસોઈ બનાવવા, એ પણ 2 કલાક જેટલો સમય આપણે રસોઈ બનાવવામાં લાગે. ત્યાર પછી દિવસથી રાત થવામાં, ખોરાકના પાચનમાં, ગૃહ કાર્ય કરવામાં, મિત્રો સાથે પિક્ચર જોવામાં, આ બધા કાર્યો કલાકોમાં થતા હોય છે. પછી ઘણા બધા દિવસો લાગે, બરાબર, ઘણા બધા દિવસો એટલે કે 8, 10, 15 દિવસ એવા કાર્યો. તો એવા કાર્યો માટે કયા કાર્યો છે જુઓ, સ્વેટર ગૂંથવામાં, ઊનમાંથી સ્વેટર બનાવવું હોય તો એમાં દિવસો લાગે. પછી સાડી વણવામાં, બરાબર, સાડી વણતા હોય પણ દિવસો લાગે છે, 1 દિવસમાં સાડી તૈયાર થઈ જાય નહીં. કેળાને પાકું થવામાં એ પણ 2 થી 3 દિવસ થાય છે. પછી બીજમાંથી છોડ બનવામાં, આપણે કોઈ બીજ રોપ્યું હોય તો એ ધીમે ધીમે કરતાં 10 થી 15 દિવસની અંદર નાના અંકુર ફૂટવા જેટલો સમય લેતા હોય છે. પછી ઘરને ધોળવામાં, બરાબર, ઘરને ધોળવાનું એટલે કે કલર કામ કરવાનું, તો એ પણ 1 કે 2 દિવસમાં પતતું નથી. જે રીતનું ઘર હોય એટલા દિવસ લાગે છે, મોટું હોય તો વધારે દિવસ થાય, નાનું હોય તો 3-4 દિવસમાં પતી જતું હોય છે. ચાલો હવે પછી આપણે પેજ નંબર 97 પાઠ્યપુસ્તક સાથે રાખજો, બરાબર, પ્રકરણ નંબર 7 ખુલ્લું રાખજો, એમાં પેજ નંબર 97. ત્યાર પછી જુઓ, કેટલી વધારે ઝડપી અને કેટલી વધારે ધીમી એવી બીજી કેટલીક બાબતો વિશે વિચારો, તેની લાંબી યાદી કરો અને તૈયાર કરી નીચે લખો. સેકન્ડ જેટલો સમય, બરાબર, 1, 2, 3, 4 એ સેકન્ડ કહેવાય, 1, 2, 3, 4 એ સેકન્ડ જેટલો સમય લીધો કહેવાય, બરાબર. 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય એ તો તમને ખ્યાલ હશે. ચાલો, આંખો પટપટાવવા માટે સેકન્ડ લાગે, બરાબર, ચપટી વગાડવામાં પણ સેકન્ડ જેટલો, દવા ગળવામાં સેકન્ડ, 2 કલાક સુધી હાથમાં લઈને પકડીને બેસી રહો છો, ના બેસી રહેવાય, બરાબર, એટલે દવા ગળવામાં પણ સેકન્ડ જેટલો સમય લાગે છે. પછી અહીંયા આગળ જો ચિત્રમાં વૃક્ષ ઉપરથી જ્યાં ફળ પડે છે એ પણ સેકન્ડમાં નીચે પડે છે, 2 કે 3, 4, 5 એટલી સેકન્ડ લાગતી હોય છે. પછી છીંક ખાવામાં, 1 છીંક ખાધી હોય પછી તરત બીજી છીંક આવે છે ને 1-2 સેકન્ડની અંદર. પછી બોલ ફેંકવામાં, બરાબર, ક્રિકેટ રમતા હોય ત્યારે પણ બોલ ફેંકતા હોય, ક્રિકેટ સેકન્ડ જેટલો સમય લાગે છે. ત્યાર પછી જુઓ, મહિનાઓ લાગે છે,
બરોબર મહિનાઓ લાગે છે, એટલે કે ઘઉં ઉગાડવામાં આજે ઘઉંના દાણા નાખ્યા હોય ને કાલે ઉગી જાય તેવું થાય ના થાય, બરોબર ધીમે ધીમે કરી છોડ મોટો થાય, એના પર ડુંડા આવે ને એમાંથી ઘઉં થાય, પછી ઘઉં પાકે, એટલે એમાં મહિનાઓનો સમય 2 થી 3 મહિનાઓ જેટલો સમય જતો રહે છે. પછી ઉનાળાથી શિયાળો આવવામાં, ઉનાળોથી શિયાળા ઋતુ બદલાવામાં પણ મહિનાઓ 4-4 મહિનાનું જે અંતર હોય છે એટલો સમય થઈ જાય છે. મકાન ચણવામાં, પુસ્તક લખવામાં, બરાબર બીજા અહીંયા આગળ પણ મેં લખેલા છે કાર્યો કે મકાન ચણવામાં પણ મહિનાઓ જેટલો સમય થઈ જાય છે, પુસ્તક લખવામાં પણ મહિનાઓ જેટલો સમય થઈ જાય છે, ફિલ્મ બનાવવું હોય એટલે કે પિક્ચર બનાવવું હોય તો પણ મહિનાઓનો સમય લાગે છે. બાળક મોટું થવામાં, બાળક નાનું હોય બરાબર 1 મહિનો 2 મહિના એમાં પણ મોટું થતાં થતાં એ ચાલવા શીખે બોલવા શીખે ત્યાં સુધી મહિનાઓ જેટલો સમય થઈ જાય છે. એવી જ રીતે કે છે આ પ્રવૃત્તિઓ થોડીક મિનિટો લીધી છે. અહીંયા આગળ જુઓ શૌચાલય, એટલે કે શૌચાલયમાં જવા માટે મિનિટ જેટલો સમય લાગે છે, બરાબર. ચાલો આવી ઘણી બધી તમે જે કાર્ય છે પ્રવૃત્તિઓ છે એના વિશેની યાદી લાંબી તમે તમને આવડતી હોય યાદ હોય તેથી તમે કરી શકો છો કે આમાં મિનિટો લાગે, આમાં કલાકો થાય, બરાબર સેકન્ડ જેટલો સમય, મહિનાઓ દિવસો એની યાદી તમે લાંબી બનાવી શકો છો. ત્યાર પછી જુઓ પાન નંબર 98 ઉપર, તાળી પાડો તાળી પાડો, તમે જીલી લો તે પહેલાં. અહીંયા આગળ તમે આ રમત કદાચ રમી હશે, બરાબર. આ રમત તમે એક કોઈ પથ્થર, આપણે કપચી જેવો પથ્થર પહેલાં રમતા હતા કે હવામાં ઊંચે ઉછાળે અને એ નીચે આવે ત્યાં સુધી તમે કેટલી તાળી પાડો છો, 1 તાળી પડે, 2 તાળી પડે, 3 તાળી પડે, બરાબર. એનાથી વધારે પડે નહીં, જેટલી આપણી ઝડપ હોય એટલી તાળી પડે છે. ઘણાને 1 તાળી પણ પડતી હોય, ઘણાને 2 તાળી પણ પડતી હોય છે, એનાથી વધારે પડે નહીં. હવામાં ફેંકેલો પથ્થર જો થોડો ઊંચો ગયો હોય તો 2 તાળી તમે પાડી શકો છો, નહીં તો નીચો હોય તો 1 જ તાળીમાં તમે એને ઝીલી શકો છો. 1 તાળી પાડો એ પહેલાં તમારે એને ઝીલી લેવાનું, બરાબર. પથ્થરને હવામાં ઉછાળો, તેને ઝીલો એટલે કે કેચ કરો, તે પહેલાં 1 તાળી પાડો. ફરીવાર આપણે પથ્થરને ઊંચે ઉછાળવાનો છે, હવે ઝીલો તે પહેલાં 2 વખત તાળી પાડો, એટલે કે થોડોક વધારે ઊંચે ઉછાળો તો 2 તાળી પડે. એટલો ને એટલો ઊંચો હોય તો વધારે તાળી પડી શકાય નહીં, બરાબર. એટલે પથ્થરને જેટલો ઊંચો ઉછાળો તેટલી તમે તાળી વધારે પાડી શકો છો. અહીંયા આગળ જુઓ, તા થઈ જુદા પ્રકારની તાળીઓ, બરાબર. તમે સંગીતમાં જોયું છે થા થઈ થત થઈ એવું સાંભળ્યું છે ને, તો 2 વખત તાળી પાડો. જ્યાં બધું શીખવાડતા હોય છે સંગીતનું એ લોકો થા થઈ ઊંધી છતી તાળી પાડતા તમે ક્યારે જોયા હશે. તો 2 વખત તાળી પાડો અને 1 2 બોલો, તાળી પાડવાનું ચાલુ રાખો, 1 2 1 2 1 2, બરાબર. તાળી પાડતા જાઓ અને 1 2 1 2 તાળી 1 2 1 2 એવું બોલતું જવાની છે, અથવા તો બોલો થા થઈ થા થઈ. અહીંયા તા 1 માટે, થઈ એ 2 માટે, એટલે 1 2 ના બોલવું હોય તો તા થઈ તાળી પાડવાનું છે, થા થઈ તાળી પાડવાનું છે, બરાબર. થા થઈ એકના તાળી પાડતું જવાનું ને થા થઈ અથવા તો 1 2 1 2 એવું બોલવાનું છે. વળી તમારા પગના ડગલા ભરો લેફ્ટ રાઈટ, લેફ્ટ એટલે ડાબો અને રાઈટ એટલે જમણો. લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ, હવે 3 તાલ સાથે તાળી પાડો. લેફ્ટ રાઈટ બોલતું જવાનું છે, ડાબો જમણો બોલતું જવાનું છે, 1 2 અને 3 એવી રીતના પગલા ભરવાના છે. ચલો અહીંયા આગળ કહો, તા થઈ, તા થઈ એટલે તત તા થઈ તત થા થઈ તત, બરાબર. તમે કોઈ ડાન્સ શીખતા હોય નૃત્ય શીખતા હોય તો રીતના તાળી પાડવાનો આ શબ્દોનો ઉચ્ચાર કરતા હોય છે, બરાબર. તમે ક્યારેક ટીવીમાં પણ આવો શબ્દ સાંભળેલા હશે. તમે તમારા પગના ડગલા લેફ્ટ રાઈટ ભરી શકો છો, બરાબર. તમારામાંના કેટલાક જણ એકસાથે બોલી શકે છે અને ડગલા પણ ભરી શકતા હોય છે, બરાબર. ઘણાને ભૂલ પડતી હોય, ઘણા 3 ડગલા પણ ભરી શકતા હોય છે અને થા થઈ તત થઈ એનું આખું શબ્દ પણ બોલી શકતા હોય છે. હવે અહીંયા આગળ કે છે, શોધી કાઢો. તમે લોકોને તબલા વગાડતા અથવા તો ઢોલ વગાડતા સાંભળ્યા છે, તે વગાડે છે તેવા થોડા તાલ શોધી કાઢો. વળી પૂછો કે તે જે તાલ વગાડે છે તેને કયા બોલ કહેવાય, બરાબર. કોઈને તબલા કે કોઈને સાંભળતા કે એના સાથે કોઈ શબ્દો જોડાયેલા છે
તો આપણે એને પૂછવા જઈએ છીએ કે ભાઈ આ તું કયા શબ્દો પર, અથવા તો ઘણી વખત તમે રોડ ઉપર ક્યાંય મ્યુઝિક સાંભળતું જોયું હશે તો કોઈ ગીતના આધારે મ્યુઝિક પણ વગાડતા હોય છે, બરાબર? એટલે અમુક બોલ ઉપર એ લોકો આ તબલા અને ઢોલ એ વગાડતા હોય છે. ત્યાર પછી બાળમિત્રો એક નવું આવે છે, એ પણ સમય સાથે સંકળાયેલું છે, બરાબર? તો આપણે કેટલી ઉંમરના છે? અત્યારે તમે ત્રીજા ધોરણમાં છો તો ઘણાની ઉંમર 8 અથવા તો ઘણાની 9, 8, 9, 10 એ ત્રણમાંથી તમારે લોકોની ઉંમર હશે. તો કે છે મારી આજની ઉંમર, તમે ત્રીજા ધોરણમાં છો એ વર્ષમાં તમારી ઉંમર કેટલી હશે? તો કે છે 9 વર્ષ. પછી કે છે મારી મમ્મીની આજની ઉંમર, તો કે 32 વર્ષની અથવા 33 વર્ષની. તમારી મમ્મીની જેટલી ઉંમર હોય એટલી તમે અહીંયા આગળ લખી શકો છો, બરાબર? 35 વર્ષથી વધારે હોઈ શકે નહીં. 32, 33 અથવા 34, 35 એટલી ઉંમર તમારી મમ્મીની હશે. પછી કે છે તમારા નાનીની ઉંમર, તમારા મમ્મીની મમ્મીની ઉંમર 55 અથવા 60 વર્ષની આજુબાજુ હશે. અહીંયા આગળ તમારે તમારી ઉંમર પર તમે લખી શકો છો. તમારી 9 હોય તો 9, 10 હોય તો 10. અહીંયા તમારી મમ્મીની ઉંમર તમારે પૂછીને લખવાની છે. અહીંયા તમારા નાનીની એ મમ્મીને પૂછી લો એટલે તમને મમ્મી કહેશે કે તમારા નાનીની ઉંમર આટલી થઈ. પછી શું કહે છે અહીંયા આગળ, હું જન્મ્યો હતો ત્યારે મારી મમ્મીની ઉંમર કેટલી હતી? જ્યારે તમારો જન્મ થયો હતો ત્યારે તમારી મમ્મીની ઉંમર કેટલી હશે? તો કહેશે કે એ વખતે તમારી મમ્મીની ઉંમર જાણવા માટે તમારે શું કરવાનું? તો એના માટે તમારે અહીંયા આગળ તમારી મમ્મીની ઉંમર અને તમારી મમ્મી તમારી ઉંમરની બાદબાકી કરવાની કહેશે. એટલે કે 32 વર્ષ, અહીંયા આગળ તમારી મમ્મીની ઉંમર 32 વર્ષની હોય અને તમારી 9 વર્ષની, બરાબર? તેની બાદબાકી કરો, બેમાંથી 9 જાય ના જાય તો આપણે 3 માંથી 10 કોલી. તો અગાઉના પ્રકરણમાં તમે બાદબાકી શીખી ગયા હતા ને, તો અહીંયા 3 પાસેથી 10 કોલી હતા, એની પર 2 વધે, અહીંયા આગળ 2 ના કેટલા થાય? યાદ છે 2 ના 12 થાય. તો 12માંથી 9 બાદ કરો, બરાબર? અહીંયા આગળ તમારી પાસે 12 છે, એમાંથી આ 9 બાદ કરી લેતા 3 વધે છે, બરાબર? અને અહીંયાથી આવ્યા 2. તો એ વખતે તમારા મમ્મીની ઉંમર કેટલા વર્ષની હશે? તો કહેશે 23 વર્ષની. જ્યારે તમારો જન્મ થયો હતો ત્યારે તમારી મમ્મીની ઉંમર 23 વર્ષની હશે, બરાબર? પછી કહે છે તમારે, હું જન્મ્યો હતો ત્યારે મારા નાનીની ઉંમર, તો અત્યારે તમારા નાનીની ઉંમર કેટલી છે? હાલની ઉંમર 55 વર્ષ છે, એમાંથી 9 વર્ષ, અત્યારે તમે 9 વર્ષના થયા ને, તો એ ઉંમર બાદ કરી નાખો, એ વર્ષ બાદ કરી નાખો એટલે તમારા નાનીની ઉંમર મળશે. અહીંયા 5માંથી 9 જાય ના જાય તો આપણે 10 કો લઈશું, એની ઉપર 4 આવ્યા, અહીંયા 5ના કેટલા થાય? 15. તો 15માંથી 9 બાદ કરીએ, બરાબર? આ 15 છે, એમાંથી આ 9 અહીંયા આગળ થાય, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, બરાબર? તો કેટલા વધ્યા? 6 વધ્યા, અને અહીંયા આગળ ઉપરથી ઉતાર્યા 4. એટલે કે તમારે એ વખતે તમારા નાનીની ઉંમર કેટલી હશે? 46 વર્ષની. તો બાળમિત્રો આ રીતના ઉંમર તમારે આગળની ઉંમર તમારે શોધી શકો છો બાદ કરીને, બરાબર? ચાલો, મારી મમ્મી જન્મી ત્યારે મારી નાનીની ઉંમર કેટલી હશે? હવે અત્યારે તમારે શું કરવાનું? તમારા નાનીની હાલની ઉંમર એટલે કે 55 વર્ષ, બરાબર? એમાંથી તમારા મમ્મીની હાલની ઉંમર બાદ કરો 32 વર્ષ, અને તમારા મમ્મીની જન્મ તમારા નાનીની એ વખતની તમારી મમ્મી જન્મી ત્યારની ઉંમર તમને મળી જશે. અહીંયા આગળ 55 વર્ષ તમારા નાનીની ઉંમર, હાલની ઉંમર, બરાબર? અત્યારે જે ઉંમર છે તે 55 વર્ષ, અને તમારા મમ્મીની અત્યારની ઉંમર છે એ બાદ કરીશું. 5માંથી 2 જાય તો 3, 5માંથી 3 જાય તો 2, એટલે એ વખતે તમારા નાનીની ઉંમર કેટલી હશે? 23 વર્ષની, બરાબર? જ્યારે તમારી મમ્મીનો જન્મ થયો ત્યારે તમારી નાનીની ઉંમર 23 વર્ષની હશે. તો બાળમિત્રો આ રીતની ઉંમર તમારે શોધવાની બાદ કરીને, હાલની ઉંમરમાંથી તમારા જેટલા વર્ષો હોય એટલા બાદ કરી કાઢો એટલે તમને ઉંમર મળી જાય. હવે આગળ એક કોયડો આપ્યો છે, ઇરફાનની ઉંમર કરતાં તેની માતાની ઉંમર બમણી છે. બમણી એટલે કે ડબલ. ઇરફાનની ઉંમર ધારો કે 10 વર્ષની છે, તો એની મમ્મીની ઉંમર બમણી એટલે 2 વખત 10, 10 કરો એટલે એની મમ્મીની ઉંમર કેટલી થાય? 20 વર્ષની થાય, બરાબર? એટલે કે એના કરતાં 20 વર્ષ મોટા છે, ડબલ છે. ચાલો અહીંયા આગળ સુધાનું જન્મ પ્રમાણપત્ર આપ્યું છે. કોનું? જન્મનું પ્રમાણપત્ર. જન્મ્યા ત્યારે તમને એક સર્ટિફિકેટ આપે એને પ્રમાણપત્ર કહેવામાં આવે, જેમાં તમારી બધી જ માહિતી હોય કે તમે તમારી જન્મ તારીખ લખી હોય, જન્મનું સ્થળ લખ્યું હોય, પિતાનું માતાનું બધાનું નામ લખ્યું હોય,
એને જન્મનો દાખલો કહેવામાં આવે છે અથવા તો પ્રમાણપત્ર, તો એના તરફ નજર કરવાની છે. શું નામ છે એનું? સુધા. કોના જન્મનું પ્રમાણપત્ર છે? સુધાનું જન્મનું પ્રમાણપત્ર. તો અહીંયા આગળ જુઓ, ફોર્મ નંબર 5, બરાબર, જે જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે એને ફોર્મ નંબર 5, એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યું છે, બરાબર. અને અહીંયા આગળ લખ્યું હોય કે જન્મનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો, તો એમાં જો આ રીતનું લખેલું હોય, આથી પ્રમાણિત કરવામાં આવે છે, પ્રમાણિત એટલે કે જાહેર કરવામાં આવે છે કે આ માહિતી જન્મની અસલ યાદીમાંથી લેવામાં આવેલી છે. જ્યારે તમારો જન્મ થયો હોય તે સમય, તમારું સ્થળ, મમ્મીનું પપ્પાનું નામ, બરાબર, તમારી જન્મ તારીખ, નોંધણી નંબર, એ બધું જ એમાં લખેલું હોય છે. એટલે આપણને ક્યાંથી મળે છે? ગામ હોય તો ગ્રામ પંચાયતમાં જવું પડે, બરાબર, અને શહેર હોય તો નગરપાલિકામાં જવું પડે. તો કે છે, જે યાદી બાલીસણા ગ્રામ પંચાયતની વર્ષ 2002ની જન્મની નોંધપોથીમાં છે, જો તમારા કદાચ તમારો જન્મનો દાખલો ખોવાઈ ગયો હોય તો તમારા ત્યાં ગ્રામ પંચાયત અથવા તો નગરપાલિકામાં ત્યાં આગળ તમે જાઓ તો આ બધી નોંધ થયેલી હોય, એના આધારે તમારો બીજો જન્મનો દાખલો પણ તમને કાઢી આપવામાં આવે છે. એટલા માટે આ બધી નોંધણી કરવામાં આવે છે. તો અહીંયા આગળ એનું નામ છે સુધા. સુધા નામ કોનું હોય? છોકરીનું, એટલે અહીંયા આગળ સ્ત્રી જાતિ લખેલી છે, બરાબર. અહીંયા રમેશચંદ્ર એના પપ્પાનું નામ છે અને પાછળ તેમની અટક છે ત્રિવેદી. તો જન્મની તારીખ કઈ હતી સુધાની? 2/5/2002, એટલે કે 2 મે 2002 આંકડામાં લખેલું છે અને આ શબ્દોમાં લખેલું છે, બરાબર. જન્મનું સ્થળ તો કૃષ્ણા હોસ્પિટલ, જ્યાં તેમનો જન્મ થયો હતો તેનું નામ છે કૃષ્ણા હોસ્પિટલ. પછી કે છે પિતાનું નામ, તો પિતાનું નામ શું હતું? રમેશચંદ્ર ત્રિવેદી. માતાનું નામ ભારતીબેન ત્રિવેદી. નોંધણીની તારીખ અહીંયા આગળ અટક પણ સાથે લખવી પડે, કારણ કે ઘણા બધા રમેશચંદ્ર હોય અને ઘણા બધા ભારતીબેન હોય, બરાબર, એટલે પાછળ અટક ન લખે એટલે તેમને ખ્યાલ આવી જાય. નોંધણીની તારીખ 2/5/2002, બરાબર, 2/5/2002માં નોંધણીની તારીખ એટલે કે જન્મ્યા ત્યારે એ વખત ત્યાં જાણ કરી દીધી હશે એ જ દિવસે. પછી નોંધણી નંબર 815/2002, બરાબર, 2002ની સાલ હતી એટલે કે 815 એ નોંધણી નંબર. 2000 સાલને, આ 2000 સાલનો, 2001નો બધા ચોપડા અલગ અલગ હોય, એમાં 815 નંબર હતો, બરાબર. પછી તારીખ અહીંયા આગળ 5/8/2002, તો આ તારીખ કઈ હતી? તેને એનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય એ દિવસ, બરાબર. હવે અહીંયા આગળ બીજી તારીખે ત્યાં લખાવા ગયા 3 દિવસ પછી તેમના હાથમાં આ ફોર્મ અરે આ સર્ટિફિકેટ તેમના હાથમાં આવ્યું હોય એ તારીખ છે. અને અહીંયા આગળ સહી કરી હોય કે આપનાર અધિકારીની સહી, જે આ પ્રમાણપત્ર આપ્યું હોય એને એની સહી કરી હોય, બરાબર. તો અહીંયા આગળ જુઓ, જન્મ બતાવે છે, પછી ધીમે ધીમે મોટી થાય છે, પછી દાદીમાં બની જાય છે, બધો જ અહીંયા આગળ ચિત્ર તમારી ફક્ત સમજૂતી માટે આપ્યું છે. તો અહીંયા આગળ જો લખેલું છે 2002ની માહિતી તરફ આપણે જઈએ, કે એક નંબરમાં 2/5/2002 બતાવે છે કે સુધા 2 મે, અહીંયા આગળ 2 શબ્દમાં લખ્યું છે એટલે અહીંયા આગળ પણ આપણે શબ્દમાં મહિનો લખવાનો છે. 2 મે 2002માં જન્મી હતી સુધા. ક્યારે જન્મી હતી? 2005 અંક બતાવે છે એટલે કે 2 મે મહિનાની 2 તારીખની 2002ની સાલમાં તેનો જન્મ થયો હતો. પછી બીજો નંબર છે 2 મે 2008ના રોજ સુધાની ઉંમર કેટલી થશે? 2 મે 2008ના રોજ સુધાની ઉંમર આપણે જોવી હોય તો કઈ રીતના શોધવાની છે જુઓ. અહીંયા આગળ મેં તમારી સમજૂતી માટે તમને લખીને બતાવ્યું છે કે 2008નું એનું હાલનું વર્ષ છે, બરાબર, અને 2002 એનું જન્મનું વર્ષ છે. તો 2008 થી 2000 અહીંયા આગળ 2 બંનેની બાદબાકી કરીએ એટલે આપણને કેટલા મળે? 6 વર્ષ મળે. 8માંથી 2 બાદ કરીએ તો કેટલા થાય? 6 વર્ષ, બરાબર. એટલે કેટલા વર્ષની થઈ? 6 વર્ષની થઈ હશે. 2 મે 2008ના રોજ સુધાની ઉંમર કેટલી થઈ હશે? અથવા આવું ના ગણવું હોય તો આપણે મોઢેથી મૌખિક ગણતરી પણ કરી શકીએ છીએ કે 2002ની સાલ 3, 4, 5, 6, 7, બરાબર. અહીંયા આગળ 7 આવે એટલે તમારે ઊભું રહે. શા માટે? એનો જન્મનો મહિનો કયો છે? 2005
બરોબર 2-5 એનો જન્મનો મહિનો છે, એટલે કે આ પાંચમા પાંચ મહિના થઈ ગયા છે. તો તમારે ગણતરી વખતે જો તમે 2002ની સાલ લો તો 2008ની સાલની ગણતરી નહીં લેવાની, 2007 સુધી જ ગણવાનું જો મૌખિક ગણતરી કરો તો, નહીં તો પછી આ રીતની બાદબાકી કરવાની. અત્યારનું હાલનું વર્ષ અને એનો જન્મનો વર્ષ બંનેની બાદબાકી કરો એટલે તમને 6 વર્ષ મળી જાય, બરોબર. અને મૌખિક કરો તો આ રીતની કરવાની કે ભાઈ એ 2002ની સાલમાં જન્મી હતી, 2, 3, 4, 5, 6 અને 7, અને 2002ની સાલના ગણો તો 2008ની સાલની ગણતરી લેવાની, બરોબર. બેમાંથી એક જ યાદ રાખવાનું તો પછી બધું જ ભેગું થઈ જશે. ચાલો એના પછી ત્રીજા નંબરનું છે, 2052ના વર્ષમાં તે કેટલા વર્ષની થશે. તો એના માટે પણ આપણે વર્ષ 2052, બરોબર, જે હજી ભવિષ્યમાં આવવાનું છે તે વર્ષ, ઓછા વર્ષ 2002 જે જન્મી હતી તે વર્ષ, એટલે 52માંથી 2002 એ બાદ કરીએ, એટલે 2માંથી 2 ગયા તો 0, 5માંથી 0 જાય એટલે 5ના 5, અને આ તો 0 0 જ આવે, એટલે કેટલા વર્ષ થયા? 50 વર્ષ. 2052ના વર્ષમાં તેની ઉંમર કેટલી થશે? તો કહેશે 50 વર્ષની, બરોબર. ચાલો એના પછી ચોથા નંબરનું છે, કઈ તારીખે તે 8 વર્ષની થશે આંકડામાં લખો, બરોબર. કઈ તારીખે તે 8 વર્ષની થશે? 8 વર્ષની આપણે અહીંયા આગળ 2002ની સાલમાં એનો જન્મ વર્ષ હતું, અને અહીંયા આગળ 8 વર્ષ કરવા માટે આપણે બંનેનો સરવાળો કરવાનો છે. તો એ સાલ કઈ આવશે? તો કહેશે 2010ની સાલ આવશે, બરોબર. જન્મનું વર્ષ વત્તા 8 વર્ષ, 10 વર્ષની કરવાની છે ને આપણે, એટલે 8 વર્ષ તો એને આપણે ઉમેરવાના છે. 2002થી 10 વર્ષની કરવા માટે 8 વર્ષ ઉમેરીએ એટલે 10 વર્ષ 2010ની સાલમાં 8 વર્ષની થઈ જાય, બરાબર. ચાલો એના પછી પાંચમા નંબરમાં શું છે, સામેના પેજ ઉપર જુઓ કે 2 ઓગસ્ટ 2002માં સુધાની ઉંમર કેટલા મહિના થશે? 2 ઓગસ્ટ 2002માં સુધાની ઉંમર, તો એનો જન્મ કયા મહિનામાં થયો હતો? તો જન્મનો મહિનો મે મહિનો હતો, બરાબર. તો મે, જૂન અને જુલાઈ, બરાબર, 3 મહિના થઈ ગયા. કેટલા મહિના? ઓગસ્ટ આ એનો મે મહિનામાં જન્મ, પછી મે પછી જૂન અને જુલાઈ. ઓગસ્ટની તો બીજી તારીખ હતી એટલે એ મહિનો આપણે ગણતરીમાં લેવાનો નથી. જો અહીંયા આગળ 31 તારીખ લખ્યું હોય તો ઓગસ્ટ મહિનાની ગણતરી લેવાય, પણ આ તો મહિનો હજી શરૂ જ થયો હતો, બરાબર, એટલે એનો જન્મની તારીખ પણ બીજી જ હતી. એટલે આપણે મે મહિનો આખો લીધો છે, પછી જૂન મહિનો અને જુલાઈ મહિનો. ઓગસ્ટ મહિનો શા માટે નથી લીધો? કારણ કે હજી ઓગસ્ટના 2 જ દિવસ ગયા છે, એટલે ફક્ત 3 જ મહિના થાય, બરાબર. 2 ઓગસ્ટ 2002 સુધીમાં સુધાની ઉંમર 3 મહિના થશે. ચાલો એના પછી છઠ્ઠા નંબરનું છે, અત્યારે સુધાની ઉંમર કેટલી છે? તો અત્યારે એનું જન્મનું વર્ષ 2002 અને હાલનું વર્ષ 2021 સુધી આપણે ગણતરી કરવાની. તો અહીંયા આગળ 2021થી અત્યારે હાલનું વર્ષ કયું ચાલે છે? 2021, અને અહીંયા ઓછા 2002 એનું જન્મનું વર્ષ. તો 2021માંથી અથવા તો 21માંથી 2 બાદ કરીએ તો કેટલા મળે? 19 વર્ષ. એટલે હાલની ઉંમર કેટલી થાય એની? 19 વર્ષની થાય, બરાબર. ચલો ખ્યાલ આવી ગયો. એના પછી આગળનું જઈએ આપણે સાતમા નંબરમાં, તેના જન્મના કેટલા મહિના પછી પ્રમાણપત્ર આપવામાં આવ્યું? હવે તમે નીચે એક તારીખ મેં કીધું હતું, બરાબર, જન્મની નોંધણી કયા મહિનામાં થઈ હતી? તો 2-5, બરાબર, એ દિવસે જે દિવસે જન્મ થયો એ દિવસે એની નોંધણી થઈ ગઈ હતી કે ભાઈ અમારે ત્યાં સુધાનો જન્મ એટલે કે છોકરીનો જન્મ થયો છે, એવું એના પપ્પાએ ત્યાં નોંધણી કરાવી દીધી. ત્યાર પછી એને જ્યારે જે સર્ટિફિકેટ હાથવામાં આવ્યું ત્યારે કયો દિવસ હતો, કઈ તારીખ હતી? તો કહેશે 5 તારીખ હતી, બરાબર. કઈ તારીખ હતી? 5-8. તો 3 દિવસ થયા. તો કેવી રીતના આપણને ખબર પડી? અહીંયા આગળ જુઓ, મેં લખ્યું છે 2-5 થી 5-8 અહીંયા આગળ નોંધણી થઈ હતી, અને આ દિવસે એને 5-8 પ્રમાણપત્ર હાથમાં આપ્યું હતું, એટલે કે તારીખ છે 5 અને આ છે જન્મની તારીખ. આ હાથમાં આવેલી તારીખ છે, પ્રમાણપત્ર મળ્યું તે, બરાબર, તે તારીખ અને આ જન્મની તારીખ, એ બંને બાદ કરીએ એટલે આપણને 3 મળી ગયા, બરાબર. કેટલા દિવસ મળ્યા? 3 દિવસ.
અને દિવસ કહેવાય. એટલે કેટલા મહિના થયા? તો કે છે 3 મહિના અને 3 દિવસ. 3 મહિના અહીંયા આગળ 8મો મહિનો છે, 5મા મહિનાથી 8મા મહિના સુધી. બરાબર, અહીંયા આગળ જો લખ્યું છે મે મહિનો, જૂન મહિનો અને જુલાઈ મહિનો. બરાબર, આપણે મે મહિનો ગણતરીમાં લઈએ તો ઓગસ્ટ નહીં લેવાનો, અને જો ઓગસ્ટ મહિનો લેવો હોય તો મે મહિનો નહીં લેવાનો. એટલે આપણે શરૂઆતનો મે મહિનો 2 તારીખ છે, એટલે આ મે મહિનો આખો, જૂન મહિનો આખો, જુલાઈ મહિનો આખો. બરાબર, અને 5 8મા મહિનાના 5 જ દિવસ, 5 તારીખ લખ્યું છે ને 5, અને એમાં પાછા 2જો દિવસ, 2 તારીખ હતી, 2 દિવસ તો જતા રહેલા મે મહિનાના, એટલે 5 દિવસમાંથી 2 દિવસ કાઢી નાખો એટલે 3 દિવસ મળી ગયા. બરાબર, એટલે કેટલા દિવસ થાય? તો 3 મહિના અને 3 દિવસ. સાદી ગણતરી એટલે સાદી સમજૂતી તમને યાદ રહે તો એવી રીતે આપણે મે મહિનો, જૂન મહિનો અને જુલાઈ, બરાબર, અને 5 તારીખમાંથી 2 તારીખ બાદ કરો એટલે 3 દિવસ મળી જાય. બાળ મિત્રો ખબર પડે છે ને, આગળ બીજા દાખલા આવશે તો એમાં પણ તમને સમજાવતી રહીશ, એટલે તમને આ ખ્યાલ આવી જશે. ચાલો 8મા નંબરનું જોઈએ. પ્રમાણપત્રનો નોંધણી નંબર કયો છે? તો પ્રમાણપત્રનો નોંધણી નંબર એ દિવસે તમને આમાં એ ક્યાં હશે એમાં જોવાનું, તો કે છે આપણા પાઠ્યપુસ્તકમાં નોંધણી નંબર આપેલો હશે. બરાબર, પાઠ્યપુસ્તકમાં અહીંયા નોંધણી નંબર આપેલો છે ને, એ તમારે લખવાનો છે. બરાબર, ચાલો. તો આ થઈ ગયું આપણું જન્મનું પ્રમાણપત્ર. હવે નીચે પણ એક બીજું પ્રમાણપત્ર આપ્યું છે તમારા માટે. તમારા માટે એટલે કે તમે જન્મ્યા ત્યારે તમને જે પ્રમાણપત્ર આપ્યું હતું, તો એની બધી માહિતી તમારે આમાં લખવાની છે. તમને ખ્યાલ ના હોય તો મમ્મીને પૂછીને લખવાની છે. તમે ક્યારે જન્મ્યા હતા, તો અહીંયા આગળ તમારી જન્મ તારીખ લખવાની છે. બરાબર, શબ્દોમાં લખો અથવા તો અંકમાં લખો. અહીંયા આગળ લખ્યું છે કે તમારી જન્મ તારીખ, આંકડામાં લખો, એટલે અહીંયા આંકડામાં લખ્યું એટલે અહીંયા આગળ આપણે શબ્દમાં લખી કાઢવાની છે. બરાબર, કે ભાઈ 5 ઓગસ્ટ લખો, અથવા નવેમ્બર લખો, સપ્ટેમ્બર, જે મહિનામાં તમારો જન્મ થયો હોય તે મહિનો લખવાનો છે. બરાબર, તમારી જન્મ તારીખ આંકડામાં લખો, એટલે કે અહીંયા આગળ 5 8. બરાબર, પછી તમારા મમ્મીનું પપ્પાનું નામ એ તો તમને આવડતું હશે. બરાબર, આવડે છે ને? હા, તો એ લખવાનું. તો અહીંયા આગળ જુઓ, ફોર્મ નંબર 5 એ લખવાનો છે આપણે, જે ફોર્મ નંબર જન્મના પ્રમાણપત્ર માટેનો છે તે. આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે ગુજરાત સરકાર જ આપે જન્મનું પ્રમાણપત્ર. આથી પ્રમાણિત કરવામાં આવે છે કે આ માહિતી જન્મની અસલ યાદીમાંથી નથી, અસલમાંથી લેવામાં આવી છે. બરાબર, નકલી નથી. જે યાદી ખાલી જગ્યાની વર્ષ, ખાલી જગ્યા એટલે કે તમે નગરપાલિકા શહેરમાં રહેતા હોય તો નગરપાલિકા, ગ્રામમાં રહેતા હોય, તમારો જન્મ ગ્રામમાં થયો હોય તો ગ્રામ્ય પંચાયત દ્વારા જે ગામનું નામ હોય તે ગામનું નામ લખવાનું, અને ગ્રામ પંચાયત ની વર્ષ 2012ની જન્મ નોંધમાં છે. અહીંયા આગળ તમારા જન્મ જે વર્ષમાં થયો હોય તે વર્ષ લખવાનું છે. બરાબર, 11 હોય અથવા તો 12 હોય એ વર્ષ તમારે લખવાનું છે. તમારું નામ છોકરો હોય તો છોકરો, તમારું નામ છોકરી હોય તો છોકરીઓ, પછી અહીંયા આગળ છોકરો હોય તો પુરુષ અને છોકરી હોય તો સ્ત્રી જાતિ, જન્મની તારીખ, જન્મનું સ્થળ, પિતાનું નામ, માતાનું નામ, નોંધણી તારીખ અને નોંધણી નંબર. બરાબર, આ રીતનું લખવાનું છે. આ ફક્ત તમારી સમજૂતી માટે છે, તમારા તમને અભ્યાસ થાય તેનું એના માટેનું છે. બરાબર, એટલે તમારે આ મમ્મીને પૂછીને લખવું હોય તો લખી શકો છો, ફક્ત ચોપડીમાં લખવાનું છે, નોટબુકમાં લખવાનું નથી. બરાબર, અને અહીંયા આગળ આપનારની સહી ને બધું તમારે લખી દેવાનું છે. તો બાળમિત્રો, તમારે આજે આટલો અભ્યાસ કરવાનો છે. બરાબર, પછી આજના લેસનમાં તમારે શું લખવાનું છે જુઓ. તો આજના લેસનમાં તમારે એક શરૂઆતમાં વાર્તા આવી હતી ને, તેના ઊંધા શબ્દો થઈ ગયા હતા, ઉલટા સુલટા શબ્દો. તો આટલો ફકરો લખવાનો છે નોટબુકમાં, પ્રકરણ 7 કરીને સમય વહી જાય છે એટલું હેડિંગ મારવાનું છે. બરાબર, પછી આટલી ખાલી જગ્યાઓ પૂરી દેવાની છે. આ ખોટી લખી છે એની જગ્યાએ તમારે સાચી લખવાની છે. બરાબર, ખોટો શબ્દ લખવાનો નથી, ફક્ત જ્યારે સૂર્ય ઉગે છે એવી રીતના લખવાની શરૂઆત કરવાની, જે ચેકઅપ મારેલા શબ્દ છે તે લખવાની જરૂર નથી. અહીંયા સુધી તમારે એ લખી દેવાનું છે. બરાબર, ત્યાર પછી મિનિટો, કલાકો અને દિવસો આ કોષ્ટક પણ લખવાનું છે. બરાબર, પછી એના પછી સામે પેજ ઉપર પણ મહિનાઓ લાગે છે, સેકન્ડો લાગે છે, આ પણ કોષ્ટક તમારે બનાવવાનું નથી, એટલે સીધી રીતના લખી દેવાનું કે ભાઈ આંખો પટપટ સેકન્ડ લેતા કાર્યો. બરાબર, એનું લખવાનું છે. આંખો પટપટાવી, ચપટી વગાડવી, દવા ગળવામાં, આ રીતના તમારે
આ વાક્યો લખી દેવાના છે. પછી મહિનાઓ લાગે છે, અહીંયા ઘર સેકન્ડ લાગે છે, મહિનાઓ લાગે છે, એ રીતનું હેડિંગ મારી આ રીતનું લખી દેવાનું છે, બરાબર. ત્યાર પછી એક જન્મનું પ્રમાણપત્ર, સુધાવાળું જન્મનું પ્રમાણપત્ર છે એની આ માહિતી, આ પ્રમાણપત્ર લખવા નથી, ફક્ત આ ખાલી જગ્યાઓ 1-8 તમારે લખવાની રહેશે, બરાબર. તો બાળમિત્રો, આજનો અભ્યાસ આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. પછી નવા ભાગ સાથે આપણે ફરી મળીશું, બરાબર. ચાલો આવજો.